સ્વાધ્યાયનો દાખલા નંબર 4.21. કોઈ કણ ટી બરાબર ઝીરો સમયે ઉદગમ બિંદુથી 10 g/m/s વેગથી ગતિ શરૂ કરે છે. એટલે તમને પ્રારંભિક વેગ આપ્યો છે, પ્રારંભિક વેગ V0 આપ્યો છે 10 g/m/s. અને XY સમતલમાં એનો અચળ પ્રવેગ, તો પ્રવેગ આપ્યો છે, પ્રવેગ A બરાબર 8i + 2 g/m², આ એનો પ્રવેગ આપ્યો છે. કયા સમયે તેનો એક્સ યામ 16 મીટર થશે? એટલે આપણને આપ્યું છે કે એક્સ યામ 16 મીટર છે અને એના માટેનો સમય એ આપણે શોધવાનો છે. રેડી? ચલો, તો આપણને ખબર છે કે એક સમીકરણ છે કે સ્થાનાંતરનું, D = V0t + 1/2 at². રેડી? આ પ્રકારનું એક સમીકરણ આપણને ખબર છે, જ્યાં ડી એ તમારું સ્થાનાંતર છે. સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન, = V0t + 1/2 at². હવે રકમમાં શું કહે છે કે ઉદગમ બિંદુથી શરૂઆત કરે છે. ઉદગમ બિંદુથી શરૂઆત કરે છે એટલે પ્રારંભિક સ્થાન કેવું થઈ જશે? 0. એટલે પ્રારંભિક સ્થાન 0 લખી દો અને અંતિમ સ્થાનમાં આપણે લખી દઈએ એક્સ સદિશ. રેડી? V0 કેટલા આપે છે? 10 g/m/s અને સમય આપણે લખી દઈએ ટી, + 1/2. પ્રવેગ આપ્યો છે આપણને 8i + 2 g, અને t² આપણો એઝ ઇટ ઇઝ. તો x = 10 g/t + આને છેદ ઉડાડો તો 4i + 1 g, એટલે કે g/t². રેડી? ચલો, તો આ થઈ ગયું તમારું એક્સ સ્થાન. હવે આના આપણે i અને g/t ને એક સાથે લખીએ તો 10 g/t + 4 t² i + t² g/t. એટલે i વાળા એક સાથે લખો તો 4 t² i + 10 t + t² g/t. રેડી? તો આ થઈ ગયું તમારું અંતિમ સ્થાનનું આખું સમીકરણ. હવે શું કહે છે કે જ્યારે તમારો એક્સ યામ 16 મીટર હોય, એટલે આ તમારો એક્સ યામ કહેવાય અને આ તમારો વાય યામ કહેવાય. આને તમે સરખાવો તો આ x = xi + y j, એક્સની કિંમત આ થાય અને વાયની કિંમત આ થાય. એટલે એક્સ યામ તમારો કયો થયો? એક્સ યામ થાય 4t² અને એક્સ યામ કેટલો કીધું છે કે જ્યારે એક્સ યામ 16 થાય ત્યારે સમય કેટલો હશે? તો t² = 16/4, એટલે t² = 4, એટલે t = 2 સેકન્ડ. એટલે 2 સેકન્ડે તમારો આ યામ જે છે એ 16 મીટર થાય. રેડી? જે આપણે રકમમાં કીધું હતું એ કે કયા સમયે તેનો એક્સ યામ 16 મીટર થશે, તો t = 2 સેકન્ડે 16 મીટર થશે. અને એ સમયે તેનો વાય યામ કેટલો હશે? તો વાય યામનું સૂત્ર શું હતું? કે આ તમારું વાય યામ હતું, તો y = 10t + t². રેડી? તો આમાં t = 2 મૂકો તો 10 × 2 + 2² તો y = 20 + 4, તો વાય યામ થાય તમારો 24 મીટર. આ સમયે તેની ઝડપ કેટલી છે? આ સમય એટલે t = 2 સેકન્ડે. તો ઝડપ માટે આપણને સ્થાનનું સમીકરણ મળ્યું હતું, તો કે આ આપણું સ્થાનનું ફાઇનલ સમીકરણ છે કે x = 4t² i + 10t + t² g/t. હવે આ સ્થાન છે અને આપણે વેગ શોધવાનું છે, તો આનું આપણે વિકલન કરીએ. તો વિકલન કરો એટલે શું થઈ જશે? 8t i + 10 + 2t g/t. તો આ થઈ ગયો તમારો વેગ, આને આપણું વિકલન કરી દીધું છે. તો કયા સમયે શોધવાનું છે? તો કે t = 2 સેકન્ડે શોધવાનું છે. તો આમાં આપણે t = 2 મૂકો તો 8 × 2 i + 10 + 2 × 2 g/t, તો v = 16i + 10 × 2 = 4 × g/t.
तो v इज इक्वल टू 16i प्लस 14j। तो आ थी गयो तमारो वेग बराबर। अने आ वेगनु आपणे मूल्य शोधवानुं कीधुं होय तो वेगनु मूल्य थशे अंडर रूट 16 प्लस 14। એટલે આને તમે સોલ્વ કરો તો વેગ તમને મળશે 21.26 મીટર પર સેકન્ડ। આ થઈ ગયો આપણો આન્સર।